गुड आफ्टरनून स्टूडेंट्स, वेलकम टू सेंट झेवियर सी क्लास। हवे आपणो जे यूनिट छे ए पण कम्प्लीट थई गयो छे, कुकू इज कॉलिंग ए पण कम्प्लीट थई गयुं छे अने आपणे जे छे हवे आपणे आगळ वधीशुं। तो आजे आपणे शुं करवाना छीए, तो आजे आपणे निबंध करवाना छीए कोना उपर, माय बेस्ट फ्रेंड एटले मारुं सौथी प्रिय दोस्त। आपणा घणा बधा दोस्त होय छे एवं नथी, तमारा पण घणा बधा दोस्त हशे। तमे स्कूलमां पण दोस्त हशे, अगर तमे लोको क्यांक फरवा जाओ तो पण तमे त्यां दोस्त बनावो, तमारा नानीना घरे तमे त्यां जाओ तो पण तमे लोको त्यां पण, जे सोसायटीमां बीजा अलग अलग बाळको छे तमे त्यां पण मित्र बनावो। पण आ बधे मित्रमांथी तमारो जे सौथी प्रिय मित्र छे एना उपर आपणे आजे निबंध लखवाना छीए। एसे माय बेस्ट फ्रेंड एटले मारू सौथी प्रिय दोस्त। आई हेव मेनी फ्रेंड्स एटले मारा जे छे मारा घणा बधा मित्रो छे, बट देर इज वन हु इज वेरी स्पेशल टू मी। પણ આ આ જે ઘણા બધા મારા મિત્ર છે એમાંથી કોઈ એક એવું મારું દોસ્ત છે જે મારા માટે બહુ જ ખાસ છે। સ્પેશિયલ એટલે શું ખાસ? હર નેમ ઇઝ પ્રિયા, અને નેમ એટલે એમનું જે નામ છે, એમનું નામ પ્રિયા છે। તમે અહીંયા તમારો જે પણ બેસ્ટ ફ્રેન્ડ હોય છે, જેના સાથે તમે રમવાની અને બધું અલગ અલગ એક્ટિવિટીઝ કરવાની મજા આવે, એમનું નામ લખવાનું છે। મેં અહીંયા મારું બેસ્ટ ફ્રેન્ડનું નામ લખ્યું છે, એવું જરૂરી નથી કે તમે લોકોએ અહીંયા પણ પ્રિયા લખવાનું છે। તમે લોકો અહીંયા તમારા બેસ્ટ ફ્રેન્ડનું નામ લખી શકો છો। હર નેમ ઇઝ પ્રિયા એટલે તેમનું નામ પ્રિયા છે। શી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, એ મારી સૌથી પ્રિય મિત્ર છે, મારી અને ખાસ મિત્ર છે। ફરીથી આ પેરેગ્રાફ એકવાર જોઈ લઈએ તો મારા જે છે ઘણા બધા મિત્રો છે, એવું નથી કે મારા મિત્રો નથી, પણ આ ઘણા બધા મિત્રોમાંથી મારું એક મિત્ર એવું છે જે મારા માટે સૌથી ખાસ છે અને સ્પેશિયલ છે। સ્પેશિયલ એટલે શું? તો ખાસ, અને એમનું નામ શું છે? એમનું નામ પ્રિયા છે। શી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, એ જે છે એ મારી સૌથી પ્રિય મિત્ર છે। પ્રિયા એન્ડ આઈ આર ક્લાસમેટ્સ, હવે ક્લાસમેટ્સ એટલે શું કે અમે લોકો ક્લાસમાં સાથે ભણીએ છીએ, હું જે ધોરણમાં છું એ પણ એ જ ધોરણમાં છે અને એ જ સ્કૂલમાં છે। વી ડુ મેની થિંગ્સ ટુગેધર, એટલે થિંગ્સ એટલે વસ્તુ, અમે બંને મળીને અલગ અલગ વસ્તુઓ કરીએ છીએ। વી ગો ટુ ધ લાઇબ્રેરી ટુ રીડ બુક્સ, અમે અમારી જે સ્કૂલની લાઇબ્રેરી છે તેમાં જઈને ચોપડા વાંચીએ છીએ। વી ઓલ્સો ડુ પેઇન્ટિંગ એન્ડ કલરિંગ ઓન પિક્ચર બુક્સ, એટલે અમે જે છે અમે સાથે મળીને પેઇન્ટિંગ પણ કરીએ છીએ અને કલરિંગ એટલે ક્રેયોન કલર્સ અને પેન્સિલ કલર્સથી પણ કલરિંગ કરીએ છીએ, અને બ્રશ અને પેઇન્ટ જે આવે ને વોટર કલર્સ એનાથી પણ આપણે પેઇન્ટિંગ કરીએ। કોના ઉપર? ઓન પિક્ચર બુક્સ, જે બુકમાં પિક્ચર દોરેલા છે અને તમે ઉપર એના ઉપર કલર કરો, એમને પિક્ચર બુક્સ કહેવામાં આવે છે। એન્ડ વી ઓલ્સો રીડ સ્ટોરીઝ ઇન આર ફ્રી ટાઈમ, અને જ્યારે આપણે ફ્રી હોઈએ કે જ્યારે સ્કૂલનું હોમવર્ક નથી કે જ્યારે કોઈ પણ હોમવર્ક નથી, કોઈ પણ કામ નથી, ત્યારે હું અને મારી જે બેસ્ટ ફ્રેન્ડ છે, વી એટલે હું અને મારી બેસ્ટ ફ્રેન્ડ પ્રિયા, શું કરીએ સાથે મળીને? તો અમે વાર્તાઓ પણ વાંચીએ છીએ અમારા ફ્રી ટાઈમમાં। પ્રિયા એન્ડ આય લાઈક સ્પોર્ટ્સ, હવે અમને ગેમ્સ પણ બહુ ગમે છે અને રમવું પણ બહુ ગમે છે, સ્પોર્ટ્સ પણ બહુ ગમે છે। વી પ્લે બેડમિન્ટન ટુગેધર, અને અમે બંને મળીને શું રમીએ? તો અમે મળીને બેડમિન્ટન પણ રમીએ। તો આ જે પેરેગ્રાફ છે આ ફરીથી જોઈ લઈએ એકવાર। પ્રિયા એન્ડ આય આર ક્લાસમેટ્સ, એટલે પ્રિયા અને હું જે છું અને પ્રિયા અને હું બંને એક જ ધોરણમાં છીએ, એક જ સ્કૂલમાં છીએ। વી ડુ મેની થિંગ્સ ટુગેધર, એટલે અમે બંને મળીને અલગ અલગ વસ્તુઓ કરીએ છીએ। વી ગો ટુ ધ લાઇબ્રેરી ટુ રીડ બુક્સ, હવે અમે જે છે એ લાઇબ્રેરીમાં જઈએ અને અલગ અલગ ચોપડા વાંચીએ, અને અમે બંને મળીને શું કરીએ સાથે? તો અમે બંને મળીને વોટર કલરથી પેઇન્ટિંગ પણ કરીએ અને પેન્સિલ કલર્સ અને ક્રેયોનનો ઇસ્તેમાલ કરીને અમે પિક્ચર બુકમાં રંગ પણ ભરીએ છીએ। વી ઓલ્સો રીડ સ્ટોરીઝ ઇન આર ફ્રી ટાઈમ, અને અમે શું કરીએ? અમે જ્યારે પણ એમ વાંધા હોઈએ, અમારા પાસે સમય હોય ખાલી, તો અમે એ સમયનો બગાડ નથી કરતા, અમે શું કરીએ? અમે જે અલગ અલગ વાર્તાઓ હોય છે એ વાંચીએ પણ છીએ। પ્રિયા એન્ડ આય લાઈક સ્પોર્ટ્સ, હવે અમે બંનેને પ્રિયા એન્ડ આય એટલે મને અને પ્રિયાને બંનેને શું કરવું બહુ શું ગમે છે? તો સ્પોર્ટ્સ પણ બહુ ગમે છે। વી પ્લે બેડમિન્ટન ટુગેધર, અને અમે બંને સાથે મળીને શું રમીએ?
તો અને અમે બંને સાથે મળીને સ્પોર્ટ્સમાં બેડમિન્ટન રમીએ. જેમ આપણે કેમ કુકુના અલગ અલગ મિત્રો જોયા, કુકુના કેટલા અલગ અલગ મિત્રો હતા, તો એમાં એના પણ સૌથી પ્રિય મિત્ર એમનું કોણ હતું? તો જે કાગડો હતો કિકુ, એ એનો સૌથી પ્રિય મિત્ર હતો ને. તો એમ જ આપણે એના લીધે જ એ જે ટોપિક છે ત્યાંથી જ ટોપિક લીધો છે. અને અહીંયા આપણે મારો બેસ્ટ ફ્રેન્ડ, જેમ કુકુનો બેસ્ટ ફ્રેન્ડ કિકુ છે અને એ એના સાથે મળીને અલગ અલગ વસ્તુઓ કરે, ચેસ રમે, એના સાથે ગાય, સ્કીપિંગ કરે, એવું બધું કરે, તો તમારો પણ એવો કોઈ ખાસ મિત્ર તો હશે જ. તો તમને ત્યાં તેમનું નામ લખવાનું છે અને તમે એના સાથે શું કરો અને તમને એમની કઈ આદત ગમે છે અને કેવી રીતે તમારી સાથે વ્યવહાર કરે છે, સારું વ્યવહાર કરે છે, તો જ તમારું આ પ્રિય મિત્ર છે. તો એ બધું તમને લખવાનું છે. તો જેમ મેં અહીંયા લખ્યું કે મારી જે સહેલી છે એના સાથે હું આ બધી એક્ટિવિટીઝ કરું. હું એના સાથે લાઇબ્રેરી પણ જાઉં, બુક્સ પણ વાંચું, પેઇન્ટિંગ પણ કરું, કલરિંગ પણ કરું અને અમે વાંચીએ પણ છીએ. અમારા જે ફ્રી ટાઈમ હોય છે એમાં આપણે વાંચીએ પણ છીએ. પ્રિયા એન્ડ આઈ લાઇક સ્પોર્ટ્સ, અને મને પણ મારી ફ્રેન્ડને પણ સ્પોર્ટ્સ બહુ ગમે. અમે પણ ખાલી સમયમાં બેડમિન્ટન રમીએ. પછી લાસ્ટ પેરેગ્રાફ, માય બેસ્ટ ફ્રેન્ડ પ્રિયા, એટલે મારી જે સૌથી વહેલી માને છે ફ્રેન્ડ છે મારી પ્રિયા, ઇઝ ફ્રેન્ડલી એટલે એ મૈત્રીપૂર્ણ છે, હેલ્પફુલ એટલે મદદરૂપ છે, એન્ડ કાઇન્ડ એટલે દયાળુ ટુ મી. આ ત્રણેય વસ્તુ આ મારાથી બહુ ફ્રેન્ડલી છે ને, એટલે કે એમનું જે વ્યવહાર છે મારી તરફ બહુ સારું છે, મૈત્રીપૂર્ણ છે, હેલ્પફુલ છે એટલે મારી હર વસ્તુમાં મારી મદદ કરે છે, મદદરૂપ છે, અને કાઇન્ડ એટલે દયાળુ, ક્યારે પણ મારા ઉપર ખીજાય નથી કે મારા સાથે ઝઘડો કરતી નથી. એન્ડ આઈ ઓલ્સો લાઇક ટુ પ્લે ડિફરન્ટ ઇન્ડોર ગેમ્સ વિથ હર, અને મને એના સાથે અલગ અલગ ઇન્ડોર ગેમ્સ એટલે જે તમે ઘરની અંદર બેસીને રમી શકો ને, જેમ કેરમ થઈ ગયો, કાર્ડ્સ થઈ ગયા, કાર્ડ્સ ઉનો કાર્ડ્સ આવે, એ બાર્બીડોલના કાર્ડ્સ આવે, અલગ અલગ કાર્ડ્સ આવે, તો એ પણ ઇન્ડોર ગેમ છે. પછી એ જે અલગ અલગ ઇન્ડોર ગેમ, ચેસ થઈ ગયો, પછી બિઝનેસ ગેમ આવે કે થઈ ગઈ, તો હું એના સાથે બેસીને અલગ અલગ ઇન્ડોર ગેમ્સ પણ રમું. તો આ જે છે તે એસે કમ્પ્લીટ થઈ ગયો છે અને એમનું પીડીએફ આજે આવી જશે, એ તમે તમારી નોટબુકમાં લખવાનું છે અને એના જે અગ્ર શબ્દો છે એ એની નીચે લખવાના છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું, ત્યાં સુધી તમે ભણતા રહેજો.